રેતીનો ઢગલો હોય ત્યાં એક ડોલ લઈ જવાની અને શું કરવાનું એક ગ્લાસ લેવાનું. હવે
ગ્લાસ ની અંદર રેતી ભરી અને પછી શેમાં નાખવાની? તો કે ધીમે ધીમે ડોલમાં નાખવાની. રેતી ભરી અને ડોલમાં નાખવાની. તમે ડોલમાં રેતી નાખશો એટલે કેવો અવાજ આવશે, શું થશે, કેટલા ગ્લાસ રેતીના ડોલ ની અંદર સમાશે, એ તમારે ગણતરી કરવાની છે. ત્યાર પછી ત્રીજું ચિત્ર છે કે ડોલમાં લખોટી નાખો. હવે લખોટી ઓલી નાની નાની આવે ને કાચ જેવી, તે લખોટીને શું કરવાનું? એક ડોલ ની અંદર ભરવાની. એક નાયકી, બે નાયકી, ટક 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 એવો અવાજ આવશે અને સાથે સાથે શું કરવાનું છે? તો કે લખોટીઓને ગણતરી કરવાની છે, કે લખોટી ગણતી પણ જવાની છે હારે હારે. અને ડોલ ની અંદર કેટલી લખોટી સમાણી છે તે તમારે એની ગણતરી કરી અને કહેવાનું હોય. ત્યાર પછી એવું છે કે સોયમાં દોરો પરોવો. હવે કેટલા વિદ્યાર્થીઓને સોયની અંદર દોરો પરોવતા આવડે છે? મેં તો ખૂબ
કોઈ પાડે કુરકુરિયું અને કોઈ પાડે ગાય. કુરકુરિયું એટલે કે કૂતરાનું નાનું બચ્ચું, એટલે કે કોઈ તો નાનકડા કૂતરાનું બચ્ચું પાડે છે, કોઈ ગાય પાડે છે. પણ એ ભાઈ, એ ભાઈ કે મેં તો ફુગ્ગો પાડેલો છે. જો શું કે છે, એટલે કે મેં તો ફુગ્ગો પાડ્યો. કે ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી બને ચક્કો, ફુગ્ગામાંથી બનતો જોકર, એની માથે ટક્કો. કારણ કે ફુગ્ગાની ઉપર વાળ હોય, ટક્કો જ હોય ને. એટલે જો ફુગ્ગા પાછા કેવા અલગ અલગ પ્રકારના આવે છે ને, કે ફુગ્ગાને તમે ફૂલાવો તો શું થાય, કોઈ કબૂતર જેવું હોય, કોઈ ચક્કા જેવું હોય, કોઈ જોકર જેવું હોય, તમે એને હવા ફરો એટલે આખો જોકર બની જતો હોય. એટલે કે એની માથે, જોકર માથે તો ટક્કો છે, કારણ કે ફુગ્ગા ઉપર વાળ ન હોય એટલે કે એની માથે ટક્કો. અને દોરી સાથે બાંધવું તો અધર અધર જાય, એટલે કે ઊંચે ઊંચે જાય છે. દોરીની સાથે બાંધી લઈએ ફુગ્ગાને તો શું થાય, ઊંચો ઊંચો જતો રહે ને. એટલે એ ભાઈ કે ભાઈ કે મેં તો સરસ મજાનો ફુગ્ગો પાડેલો છે, અને લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય. જો ફુગ્ગાને લાકડી ઉપર બાંધી દઈએ તો મારી સાયકલ તો સ્કૂટર બની જાય, એટલે કે જલ્દી જલ્દી ભાગે છે. ખિસ્સામાં મૂકું તો છાનામાં સુઈ જાય. ખિસ્સાની અંદર આપણે શું કરીએ, ફુગ્ગાને ફૂલાવવાનો નહીં. એમને ફુગ્ગો આપણે ખિસ્સામાં મૂકી દઈએ તો શું થયું, ફુગ્ગો તો છાનામાં સુઈ જ ગયો ને, કોઈ ખબર જ ના પડે કે આપણે ખિસ્સામાં ફુગ્ગો છે. એટલે કે ખિસ્સામાં મૂકું તો છાનામાં સુઈ જાય. એ ભાઈ, એ ભાઈ કે મેં તો સરસ મજાનો ફુગ્ગો પાડેલો છે. જો તમે આ બધા ચિત્રો જોવો છે, નીચે તમારા જેવો નાનકડો નાનકડી છોકરી છે અને શું કહે છે કે ભાઈ, એ ભાઈ મેં તો ફુગ્ગો પાડેલો છે. જો છે એ બધા ચિત્રને, ચલો ફરી પાછું એક વખત ગીત ગવડાવીશું. હા ચલો બધા પેલા ચિત્રને જોવો જોઈએ. સ્વાધ્યાય પોથીની અંદર પણ સરસ મજાની કવિતા આવી છે, ચાંદો સૂરજ રમતા હતા ની.
તમે એક વખત બોલો છો, ચાંદો સૂરજ રમતા તા, રમતા રમતા કોડી ચણી, કોડી ના મે ચીપડા લીધા, ચીપડીએ મને પી આપ્યું, પી મે વાડે નાખ્યું, વાડે મને વેલો આપ્યો, વેલો મે ગાયને નાખ્યો, ગાયે મને બાજુમાં રીમોટ કે ઘણી બધી વસ્તુઓ ચિત્રની અંદર
દેખાય છે. હવે ચિત્રમાં વીજળીથી ચાલતા સાધનો ક્યાં છે? પ્રશ્ન નંબર 3 છે કે વીજળીથી ચાલતા કે જેમાં પાવરની જરૂર હોય, લાઇટની જરૂર હોય એવા, તો કે એક તો ટીવી અને પંખો. ચિત્રની અંદર બે જ વસ્તુ દેખાય છે કે વીજળીથી ચાલતા સાધનો પંખો અને ટીવી. દીવાલ પર શું ટીકાડેલું છે? ચલો જોવો છે ચિત્રની અંદર, તો કે દીવાલ ઉપર ફોટા ફ્રેમ અને પોસ્ટ ટીકાડેલ દેખાય છે. તમારું ઘર ક્યાં આવેલું છે? તો એ તમારે બધાનું ઘર અલગ અલગ દિશામાં આવેલું હોય, અલગ અલગ જગ્યાએ આવેલું હોય, અલગ અલગ સોસાયટીમાં આવેલું હોય, એટલે એ તમારે, તમે મારી સામે નથી, તમને બધાને પૂછું કે ચલો બેટા તમારું ઘર ક્યાં આવેલું છે, તમારું ઘર ક્યાં આવેલું છે, તો બધા મને અલગ અલગ જવાબ આપશે. હવે તમારા ઘરની બાજુમાં શું આવેલું છે? હવે તમારા ઘરની બાજુમાં ક્યાંય હોસ્પિટલ હોય, ક્યાંય રેલવે સ્ટેશન હોય, કોઈની બાજુમાં બસ સ્ટેશન હોય, હોય ને પોલીસ સ્ટેશન હોય, મંદિર હોય, બગીચો હોય, તો બધાનું ઘર અલગ અલગ આપશે ને એમાં પણ. એ તમારે તમારી જાતે લખવાનું. હવે તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો કે મમ્મી, પપ્પા, દાદા, દાદી, ભાઈ, બહેન, કાકા, કાકી, ઘણા બધા આપણા ઘરની અંદર હોઈ શકે. તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે એ તમારે નક્કી કરવાનું છે. કે તમારા ઘરમાં ઘણી બધી વસ્તુઓ છે, એમાંથી સૌથી વધારે વસ્તુ તમને કઈ ગમે છે? ત્યાર પછી ચિત્રમાં રમવાના ક્યાં સાધનો દેખાય છે? આ ચિત્ર આપેલું છે, તો ચિત્રની અંદર રમવાના ક્યાં સાધનો છે? તો કે એક તો ઓલો ઘૂઘરો જેવું દેખાય છે, પછી એક નાનો દડો, એક મોટો દડો અને એક બેટ દેખાય છે. તમને કઈ રમત રમવી ગમે છે? કારણ કે બધા વિદ્યાર્થીઓને અલગ અલગ રમત રમવી ગમે છે. કોઈને ક્રિકેટ ગમતી હોય, કોઈને ચેસ ગમતી હોય, કોઈને ખો ખો ગમતી હોય, કોઈને સંગીત ખુરશી રમવી ગમતી હોય, કોઈને પકડદાવ રમવો ગમતો હોય, એટલે કે બીજાને પકડવા જવું ખૂબ ગમતું હોય, એટલે ઘણી બધી રમતો છે. તો બધાને અલગ અલગ રમત રમવાનો શોખ હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 છે, ચિત્રમાં ફૂલદાની ક્યાં મૂકેલી છે? તો કે એક નાનકડા સ્ટૂલ ઉપર, એટલે કે ટેબલ ઉપર મૂકેલી દેખાય છે. બારી પર શું ભરાવેલું છે? તો કે બારી ઉપર પડદો ભરાવેલો દેખાય છે. બારીવાળી દીવાલ ક્યાં રંગની છે? બારીવાળી જે દીવાલ છે તે કેવા રંગની છે? જોવો જોઈએ ચિત્રની અંદર. મને તો ક્રીમ કલરની દેખાય છે, તમને દેખાય છે? હા, સરસ, તો મને પણ ક્રીમ રંગની દેખાય છે. તમને કયો રંગ વધારે ગમે છે? જો એમાં પણ બધાને અલગ અલગ ગમશે. કોઈને કાળો ગમતો હશે, કોઈને લાલ ગમતો હશે, કોઈને લીલો ગમતો હશે, કોઈને પીળો ગમતો હશે. બધાને અલગ અલગ કલરો ગમતા હોય ને, એટલે બધા અલગ અલગ જવાબ દેશે. પણ તમને કયો રંગ ગમે છે તે તમારે વિચારવાનું છે. ટીવીની બાજુમાં શું પડેલું છે? તો કે ટીવીની બાજુમાં ટીવી ચાલુ કરવા માટેનું રિમોટ જોઈએ છે ને, એટલે કે ટીવીની બાજુમાં રિમોટ પડેલો છે. સોફા પર શું મૂકેલું છે? તો કે સોફા ઉપર નાની નાની ગાદલીઓ મૂકેલી છે. પંખીના ઘરને શું કહેવાય? જેમ આપણું ઘર સરસ મજાનું છે, તો પંખીના ઘરને શું કહેવાતું હશે? તો કે આપણી ઘરની અંદર તો ઘણી વસ્તુઓ હોય છે અને સરસ મજાનું ઘર આપણે બનાવીએ છીએ, તો કે પંખીના ઘરને માળો કહેવાય છે. જેમ કે આપણા ઘરને ઘર અથવા મકાન કહીએ છીએ ને, એવી જ રીતના પંખીના ઘરને માળો કહેવાય છે. ઘરનો હોય તો શું થાય? તો કે ઘરનો હોય તો ઘણી બધી મુશ્કેલીઓ થાય. તો કે શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી થાય, હાય ને ચોમાસામાં વરસાદ આવે, જેનાથી આપણે પલટી જઈએ, કે ઘણી બધી મુશ્કેલીઓ આપણે
માં.